નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? અત્યાર સુધીમાં આપણે ગુજરાતીમાં 3 પાઠ ભણી ગયા છીએ, તો આપણે હવે ફરીથી પાઠ પહેલાનું રિવિઝન કરવાનું છે. તો ચાલો, પાઠ પહેલો કયો હતો? નાવડી ચાલી. તો પહેલાં હું તમને એનું એક સરસ મજાનું બાળગીત સંભળાવું છું, પછી આગળ આપણે પાઠનું રિવિઝન કરીએ. તો ચાલો સાંભળીએ બાળગીત. મજા આવીને બાળગીત સાંભળવાની. ચાલો તો હવે આપણે રિવિઝન કરીએ. પાઠ પહેલો છે નાવડી ચાલી. જુઓ, એમાં પ્રશ્ન પહેલો શું છે? તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. એટલે કે અહીંયા આપણને વિકલ્પ આપેલા છે, તેના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? પીલું, ઉંદર કે દેડકો? તો આપણને ખબર જ છે કે સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? દેડકો. ત્યાર પછી બીજું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? નાવડી, પતંગ કે ઘર? શું બનાવવાનું વિચાર્યું હતું? નાવડી. ત્યાર પછી, નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? પીલું, ઉંદર કે કીડી? કોણ લાવ્યું હતું નાળિયેરની કાચલી? તો કે ઉંદર. તો આ રીતે જે જવાબ સાચો હોય તે તમારે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? આ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, પાણીમાં કોણ કૂદી પડ્યું? તો કે દેડકો પાણીમાં કૂદી પડ્યો. તરતા કોને કોને આવડતું ન હતું? કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું ન હતું. પીલું ઝડપથી શું લઈ આવ્યું? પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો.
त्यार पछी छे मोटा प्रश्न के नीचेना प्रश्नोना उत्तर बे त्रण वाक्यमां लखो। तो बाळको आ प्रश्नना जवाब तमारे साथे साथे याद राखवाना छे। नावडी बनाववा कोण शुं लई आव्यो? तो के नावडी बनाववा ઉંદર નારિયેળની એક કાચલી લઈ આવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું। પ્રશ્ન બીજો, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી? તો કે ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી અને કીડીએ લાકડી પર ચઢીને દોરી બાંધી। પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી। આ રીતે તેઓએ નાવડી બનાવી। તો આ રીતે આપણે અહીંયા પ્રશ્નના જવાબ જોયા। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાને તરતા આવડતું હતું, કોને તરતા આવડતું હતું? દેડકાને। તો કે દેડકાને તરતા આવડતું હતું। ખાલી જગ્યા નારિયેળની કાચલી લઈ આવ્યો, નારિયેળની કાચલી કોણ લઈ આવ્યું હતું? ઉંદર। પીલું ખાલી જગ્યા લઈ આવ્યું, પીલું શું લઈ આવ્યું હતું? પાંદડું। તો આ રીતે આપણે અહીંયા ત્રણ પ્રશ્ન જોયા। પહેલો કયો હતો? વિકલ્પો। બીજો પ્રશ્ન જવાબ, ત્રીજો મોટા પ્રશ્ન અને ચોથો ખાલી જગ્યા। તેના પછી અહીંયા આપણને ખરા ખોટા આપેલા છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું શું છે? કે ઉંદરને તરતા આવડતું હતું, તો એમાં શું આવશે? ખોટું, કારણ કે ઉંદરને તરતા આવડતું નહોતું। કીડી એક લાકડી લઈ આવી, તો એમાં શું આવશે? સાચું। ત્રીજું, સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં, તો એમાં શું આવશે? ખોટું, કારણ કે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે જ। ચોથું છે કે દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો, તો એમાં શું આવશે? સાચું। ત્યાર પછીનો પ્રશ્ન જે છે બાળકો, તે આપણે ચોપડીમાં પણ કરી ગયા છીએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ કે ઉંદરનું રહેઠાણ દર, પંખી ઝાડ પર રહેવા માટે બાંધે છે તેને શું કહેવાય? માળો। માણસનું રહેઠાણ ઘર, વાઘ વરુનું રહેઠાણ બોર્ડ, બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે વાડો અને સાપનું રહેઠાણ રાફડો। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આ પણ આપણે ચોપડીમાં કરેલું છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એને શું કહેવાય? માસ। રાતો પીળો લાલ તેને શું કહેવાય? રંગ। કાકા ફુવા માસી એને શું કહેવાય? સંબંધ। મોર પોપટ કાબર એને શું કહેવાય? પંખી। સફરજન દાડમ કેરી એને શું કહેવાય? ફળ। શિયાળો ઉનાળો ચોમાસુ ઋતુ। દૂધી કારેલા ભીંડા શાકભાજી। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો, એટલે કે અહીંયા જે ખોટી જોડણી આપેલી છે તેની આપણે સાચી જોડણી લખવાની છે। પહેલું છે નાવડી, નાવડીમાં તો કે રસવાઈ કરેલું છે પરંતુ તે ખોટું છે, તો સાચી શું આવશે જોડણી? તો કે નાવડીમાં ડને દીર્ઘાય આવે। પાદડું એટલે કે એમાં એક પણ ઉપર ટપકું કરવામાં આવેલું નથી, તો એમાં ઉપર અનુસ્વાર આવશે પાંદડું, પ અને ડ બંને ઉપર ટપકું આવશે। સરોવર, તો સરોવરમાં સ સસલાનો હોય સરોવર। કીડી, તો કીડીમાં બંને રસવાય આપેલા છે પરંતુ બંનેમાં શું આવશે? દીર્ઘાય। નાળિયેર, તો નાળિયેરમાં પણ દીર્ઘાય આપેલું છે, ત્યાં શું આવશે? રસવાય। પીલું, પીલુંમાં જુઓ શું આવશે? પને દીર્ઘાય પી આવશે અને લની માથે અનુસ્વાર આવશે પીલું। તો આ રીતે જોડણી પણ આપણે સુધારતા શીખવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, તો સમાનાર્થી શબ્દો પણ આપણે યાદ રાખવાના છે। પાણી, પાણી તો જળ, મજા, મજા એટલે આનંદ, લાકડી, લાકડી એટલે લાઠી, નાવડી, નાવડી એટલે હોડી,
પાંદડું, પાંદડું એટલે પણ, માથું, માથું એટલે શિર। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો આ પણ આપણે ચોપડીમાં કરેલું જ છે કે નાવડી, ઉંદર, પાણી, પાંદડું। તો આમાં આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે। પહેલા જોવાનું કે સ્વરવાળા એક શબ્દ આપેલા છે અને ત્યાર પછી કક્કા પ્રમાણે। તો અહીંયા સ્વરવાળું એક આપેલું છે ઉંદર, ત્યાર પછી શું આવશે નાવડી, પાણી અને પાંદડું। તો અહીંયા પહેલો પાઠ પૂરો થાય છે। ચાલો સાથે આપણે બીજો પાઠ પણ રિવિઝન કરીએ। બીજા પાઠનું કાવ્યનું નામ શું હતું? ઠંડી। તો એમાં પણ પહેલો પ્રશ્ન છે વિકલ્પોનો। ચાલો પહેલો વિકલ્પ જોઈએ કે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગતી હતી? ટમેટાને। ફ્રીજમાં શું નથી? બરફ, શાકભાજી કે હૂફ? શું આવશે? હૂફ નથી। ટમેટાને ખોટું છે, શું આવશે? ટાપલી। ટમેટાને ટાપલી કોણે મારી? તો કે કોણે મારી હતી? મૂળાભાઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે, એટલે કે પ્રશ્નના જવાબ આપણે ટૂંકમાં લખવાના છે। પહેલું છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો શું આવશે? ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે। ટમેટું દૂધી માસીને શું પહેરાવવા કહે છે? ટમેટો દૂધી માસીને બંડી પહેરાવવા કહે છે। ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હૂફ આપતો હતો, તેથી તેને ઝાડ પર ગમે છે। મૂળાભાઈએ કોને ટાપલી મારી? તો એમાં શું આવશે? મૂળાભાઈએ ટમેટાને ટાપલી મારી। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। ટમેટાને ડાળ પર ખાલી જગ્યા રમતા હતા, તો ટમેટા ડાળ પર શું રમતા હતા? અડકો દડકો। ટમેટાને ખાલી જગ્યાએ ટપલી મારી, તો એમાં શું આવશે? ટમેટાને મોળાભાઈએ ટપલી મારી। ફ્રીજમાં ખાલી જગ્યા મળતો નથી, ફ્રીજમાં શું નહોતું મળતું? ગરમાવો, એટલે કે હૂપ। ત્યાર પછી છે ખરા ખોટા। પહેલું શું છે? ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ગરમી લાગે છે, તો એમાં શું આવશે? ખોટું। સૂરજને જોતા જ ટમેટાને આનંદ થઈ ગયો, તો શું આવશે? સાચું। ફ્રીજનો દરવાજો આઈસ્ક્રીમ લેવા માટે ખુલ્યો, તો એમાં શું આવશે? ખોટું। તો અહીંયા આપણે આ ખરા ખોટા જોયા। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે જે આપણે ચોપડીમાં પણ કરવાનો હતો કે નીચેના શબ્દ પરથી વાક્ય બનાવો। આપણને જે શબ્દ આપવામાં આવેલા હોય તેના પરથી આપણે વાક્ય બનાવવાના છે। વાસી, તો વાસી ઉપરથી વાક્ય બનાવો કે વાસી ખોરાક ખાશો નહીં। ઠંડી, તો કે શિયાળામાં ઠંડી પડે છે। રાજા, રાજા દયાળુ હોય છે। સૂરજ, સૂરજ સવારે ઉગે છે। તો આમાં બાળકો તમે તમારી રીતે પણ કોઈ પણ વાક્ય બનાવી શકો। ત્યાર પછી નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। તો આ પણ આપણને ચોપડીમાં આપેલું હતું અને કાવ્ય પંક્તિ પણ આપણે યાદ રાખવાની છે। આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ। તો આ રીતે કાવ્ય પંક્તિ આપણે યાદ રાખવાની છે। ત્યાર પછી નીચેના શબ્દોની સાચી જોડણી લખો। તો જેમ પહેલા પાઠમાં આપણે જોયું તેમ અહીંયા પણ, પહેલા શું છે? બંડી, તો બંડીમાં ડને શું આવશે? દીર્ઘાય આવશે। ત્યાર પછી મીઠો, તો મીઠામાં પણ મને શું આવશે? દીર્ઘાય આવશે। મૂળા, મને રસવાવાળું છે પણ ત્યાં શું આવશે? દીર્ઘાવાળું। ત્યાર પછી ખુશી, ખુશીમાં કયો સ આવે? મીંડાવાળો સ આવે। સવાર, તો એમાં કયો સ આવે? સસલાનો સ આવે। કિરણ, તો એમાં દીર્ઘાય ના આવે, શું આવે? રસવાય આવે।
त्यार पछीनो प्रश्न छे के नीचेना शब्दोना समानार्थी शब्द लखो। ठंडी, ठंडी एटले शू थाय? टाट। जट, जट एटले तरत। हूफ, हूफ एटले गरमावो। दरवाजो, दरवाजो एटले बारणू। खुशी, खुशी एटले आनंद। सूरज, सूरज एटले रवि। आपणे सूरज कहीए छीए तेनुं बीजुं नाम शुं छे? रवि। त्यार पछीनो प्रश्न, नीचेना शब्दोना विरोधी शब्द लखो। ठंडी तो गरमी, सवार तो सांज, तड़को तो छायो, बहार तो अंदर। तो अहीं आपणे विरोधी अने समानार्थी शब्द जोया। त्यार पछीनो प्रश्न के नीचेना शब्दोने शब्दकोशना क्रममां गोठवो। तो ते पण आपणे चोपड़ीमां कर्युं छे કે ટમેટું, ઠંડી, બંડી, તડકો, સૂરજ અને આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે કે ટમેટું, ઠંડી, તડકો, બંડી, સૂરજ। તો આ રીતે આને કક્કાવારી ક્રમમાં ગોઠવ્યા। તો બાળકો, આ બે પાઠમાં હજી જેને ચોપડીમાં લખવાનું બાકી હોય તો તેને લખી લેવાનું છે અને અહીંયા આ બે પાઠનું આપણું રિવિઝન પણ પૂરું થાય છે, જેમાં કાવ્ય બીજું હતું ઠંડી અને પાઠ પહેલો હતો નાવડી ચાલી। તો અહીંયા આ આપણું રિવિઝન પૂરું થાય છે અને હોમવર્કમાં પણ તમારે આ બંને પાઠનું રિવિઝન કરવાનું છે। થેન્ક યુ।